ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપતા ઋત્વિકભાઈ મકવાણા કોંગ્રેસના કાર્યકરો સહિત ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા. હાલમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે અને દરેક રાજકીય પક્ષો દરેક ભાષા અને સમીકરણો જોઈને ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, ત્યારે આજરોજ સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચોટીલાના વતની અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને જાહેર કરતા પંથકમાં ખુશી સવાઈ હતી. ઋત્વિકભાઈ મકવાણા દ્વારા આજરોજ વહેલી સવારે ઝાલાવાડના સુપ્રસિદ્ધ ચોટીલામાં બિરાજતા માં ચામુંડાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઢોલ નગારા અને ફટાકડા ફોડી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સાથે તરપદા કોરી સમાજની વાડીએ અને તરેટીમાં ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. પત્રકારો સમક્ષ ઋત્વિકભાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યા, મીઠાના અગરિયાઓની સમસ્યા સહિત રોજગારીની સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં સૌથી વધારે પીવાના પાણીનો અને ખેતીવાડીના પાણીના અસમાન વહેંચણીના પ્રશ્નો છે. સૌથી પહેલી ઝુંબેશ એ સરકાર દ્વારા ભેદભાવભરી રીતે જે રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે, એ વિતરણ ભેદભાવભરી નીતિના બદલે તમામને સમાન ધોરણે પાણી મળે, અધિકાર પ્રમાણે પાણી મળે એના માટેની લડત લડીશું. એની સાથે સાથે ખનીજના નિયમોની વિસંગતતાઓને કારણે આ વિસ્તારમાં ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરી અને ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી અને એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો એના માટે પણ નિયમોની વિસંગતતા દૂર થાય અને વ્યવસાય પણ સારી રીતે થઈ શકે એના માટે પણ પૂરતા પ્રયત્નો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની રજૂઆતો કરીશું. આ વિસ્તારમાં મીઠાના અગરો છે તો મીઠાના અગરિયાઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવી જ રીતે આ મત વિસ્તાર ખૂબ જ બહોળો હોવાથી મારુતિના ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ આ મત વિસ્તારમાં છે, ત્યાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે. તો બીજી બાજુ ધોલેરા સરના નામે વિશ્વ આખાને આંજી દેવામાં આવ્યું છે પણ ત્યાં સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. તો ધોલેરા મતવિસ્તારની અંદર પણ ત્યાં સરની કામગીરી થાય અને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરીશું. ખૂબ જ બહોળા પ્રમાણમાં વેપારી વર્ગ આ વિસ્તારમાં રહે છે અને GST ના કારણે એ લોકોએ પણ ખૂબ ભોગવું છે અને હજી પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. તો GST માટે પણ એ લોકોની જે કાંઈ રજૂઆતો હશે એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીશું અને એના નિરાકરણ માટેના તમામ પ્રયત્નો કરીશું. ગુજરાતની અંદર કેટલી સીટ લાવે કોંગ્રેસ એવી તમારી, અને આપણે કેટલા મતે જીતી શકીએ એવી તમારી આશા છે? જો કોણ કેટલી સીટ લાવશે એ તો મતદારો નક્કી કરતા હોય છે. બીજી રાજકીય પાર્ટીઓની જેમ અથવા ભારતીય જનતા પાર્ટીની જેમ આટલામાંથી આટલી સીટ આવશે એ તો માત્ર એ જ લોકો કહી શકે જેને પોતાની ઉપર ભરોસો હોય કે ના, અમે તંત્રની અંદર ગડબડ કરીને કે EVMની અંદર ગડબડ કરીને આ પરિણામ સુધી પહોંચી શકીશું, એવી પાર્ટી જ આવો દાવો કરી શકે. બાકી તો લોકોના અને મતદારોના હાથમાં નિર્ણય હોય છે અને લોકો ક્યારે કયો લોક ચુકાદો આપશે એ તો કહેવું અઘરું છે. આમ છતાં એટલો વિશ્વાસ ચોક્કસ છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારના લોકોએ કોંગ્રેસ પક્ષ અને મારી ઉપર ભરોસો મૂક્યો હતો, તો આ વખતે પણ ફરી વખત આ વિસ્તારના લોકો મારી ઉપર ભરોસો મૂકશે એવો વિશ્વાસ છે. કરમસિંહભાઈ છેલ્લા શ્વાસ સુધી આ સીટ ઉપરથી ધારાસભ્ય રહેલ છે, એ હેતુથી તમને કેવો વિશ્વાસ છે આ પ્રજા ઉપર કે તમને ચૂંટી લાવશે? બિલકુલ, આ વિસ્તારના લોકો આ વિસ્તારના મતદારોએ છે એ વર્ષોથી મકવાણા પરિવાર ઉપર ભરોસો મૂકેલો છે અને મકવાણા પરિવાર પણ એ ભરોસા ઉપર ખરા ઉતરવાનો સતત પ્રયત્ન કરેલો છે.
એટલે આ વખતે પણ મને એવું લાગી રહ્યું છે કે લોકો ભરોસો મૂકશે.